નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. દામનગર શહેરમાં વાજતે ગાજતે વરસતા વરસાદમાં વક્રતુંડ મહાકાય ગણપતિજીના વિવિધ પંડાલોમાં પધરામણી કરવામાં આવી. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસતા વરસાદમાં મૂર્તિ ખરીદી કરતા ભાવિકો વિશાળ પંડાલોમાં વિવિધ પ્રકારની ગણેશજીની મોહક મૂર્તિઓની ખરીદી કરી ભવ્ય નાચગાન સાથે નગરયાત્રાઓ યોજી ગણેશ સ્થાપન કરતા ભાવિકો શહેરમાં વક્રતુંડ મહાકાયને વરસતા વરસાદમાં પંડાલોમાં પધરામણી ગણપતિ બાપા મોર્યાના નાચ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક રૂપના ગજાનંદ શહેરના દરેક વિસ્તારમાં ગણેશ પંડાલ દ્વારા સામાજિક જાગૃતિઓ માટે રચનાત્મક ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું. એક દિવસથી લઈ 11 દિવસ સુધીના ગણેશ પંડાલો વિઘ્નહર્તા દેવને મોદકના ભોગથી ભવ્ય અનુષ્ઠાન કરતા ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. દામનગર શહેરમાં વરસતા વરસાદમાં મૂર્તિ ખરીદી કરતા ભાવિકો વિશાળ પંડાલોમાં વિવિધ પ્રકારની ગણેશજીની મોહક મૂર્તિઓની ખરીદી કરી ભવ્ય નાચગાન સાથે નગરયાત્રાઓ યોજી ગણેશજીની સ્થાપના કરવામાં આવી. દામનગર શહેરમાં વક્રતુંડ મહાકાયને વરસતા વરસાદમાં પંડાલોમાં પધરામણી ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક રૂપના ગજાનંદ લાવવામાં આવ્યા. શહેરના દરેક વિસ્તારોમાં ગણેશ પંડાલ દ્વારા સામાજિક જાગૃતિઓ માટે રચનાત્મક ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું. એક દિવસથી લઈ 11 દિવસ સુધીના ગણેશ પંડાલો વિઘ્નહર્તા દેવને મોદકના ભોગથી ભવ્ય અનુષ્ઠાન કરતા ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, દામનગર. વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજની આરાધના પર્વ એવા ગણેશ ચતુર્થી મહોત્સવની હળવદમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ઝાલાવાડમાં દરેક તહેવારનું આગવું મહત્વ છે, ત્યારે હળવદ શહેર અને પંથકમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અને વિવિધ જગ્યાએ રે પધારોમાં ગણેશોત્સવમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. આ વર્ષે પર્યાવરણ અંગે જાગૃતિ તેમજ પ્રદૂષણ ન ફેલાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની વધુ બોલબાલા છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં, શેરીમાં, સોસાયટીમાં, ઘરોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. હળવદમાં છેલ્લા 10 વર્ષથી સ્ટેશન રોડ ગણપતિ દાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે 11મા વર્ષે આયોજનમાં વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેમજ વિવિધ શણગાર અને ડેકોરેશન કરાય છે, જે વિશાળ પંડાલ ખાતે ગણપતિ દર્શનનો ભક્તો દરરોજ લાભ લે છે. તે ઉપરાંત હળવદ શહેરમાં અનેક સ્થળોએ દરબાર ફળી, જાની ફળી, વેદનાથ મહાદેવ, ગોકુલનગર યુવક મંડળ, રાવલ ફળી, નવલખાનું નાકે, સિદ્ધિવિનાયક સોસાયટીઓમાં પાર્ક, સોનીવાડ, ભવાનીનગર, કુંભારપરા વગેરે જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની અવનવી આકર્ષક મૂર્તિઓની શોભાયાત્રા કાઢીને સ્થાપના કરવામાં આવી તેમજ 10 દિવસ સુધી અલગ અલગ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગણેશ મહોત્સવમાં આરતી, રાસ, ગરબા કોમ્પિટિશન જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડશે અને સમગ્ર માહોલ જય ગણેશ, ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠશે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ. જાફરાબાદમાં પડેલા વરસાદને કારણે માછીમારોની કાંઠે સૂકવેલા લાખોની કિંમતની માંસ જેવી કે બુબલા, માછલી, પાપલેટ જેવી લોકોની કિંમતી માંસની પરડી જતા સાગરખેડૂને મોટું નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પડેલા વરસાદને કારણે માછીમારોની કાંઠે સૂકવેલા લાખોની કિંમતના માંસ જેવી કે બુબલા, માજડી, પાપલેટ જેવા લોકોની કિંમતી માંસ પલળી જતા સાગરખેડૂને મોટું નુકસાન થયું છે. ત્યારે હાલ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ માલાભાઈ વંશ દ્વારા જણાવવામાં આવ્યું હતું, ત્યારે હાલ આ સિઝનની બીજી ફિશિંગનો તમામ માલ બગડી જતા તેને ખાડીમાં ફેંકવાનો વારો આવતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હજારો રૂપિયાનું ઈંધણ બાળીને ફિશિંગ કરતા માછીમારને સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સવલત કે સુવિધાઓ આપવામાં ન આવતી હોવાનું પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કરાયો છે અને સરકાર દ્વારા સહાયકની માંગણીઓ માછીમારો દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતોમાં આ વરસાદથી ખુશી જોવા મળી હતી. તો આ કુદરતનો કરિશ્મા પણ કંઈક અલગ જ છે, કંઈ ખુશી તો કંઈ ગમ જેવી, ખરેખર તો નુકસાન થયેલાને વળતર આપે તેવું અંતમાં જણાવ્યું હતું. બારૈયા મહેશ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. જૂનાગઢના માળિયા હાટિનામાં પર્યુષણ પર્વનો પ્રારંભ કરી જૈન પરિવારો દ્વારા ભક્તિભાવ સાથે પુણ્યનો ભાથો બાંધી રહ્યા છે. માળિયા હાટીના પર્યુષણ પર્વ નિમિત્તે વણિક્સ જૈન પરિવારો દ્વારા જૈન ઉપાશ્રય ખાતે નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા.
તેમજ દિવસભર ઉપવાસ રાખી ભક્તિમાં લીન બની પુણ્યનું ભાથું બાંધવા જપ તપ કરે છે. પર્યુષણ પર્વ એ વણિક જૈન પરિવારો દ્વારા નવકાર મંત્રના જાપ સાથે કઠોર ભક્તિભાવ સાથે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા હોવાનું જાણવા મળ્યું. જૈન પરિવારો દ્વારા ઉપવાસ રાખી કઠોર ભક્તિ કરી દાન પુણ્ય કરે છે. 8 દિવસ ચાલનારા પર્યુષણ પર્વ એ માળિયા હાટીના જૈન વણિક પરિવારો મોટી સંખ્યામાં જોડાઈ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. પર્યુષણ પર્વ જન્માષ્ટમીથી ઋષિપંચમી સુધી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. તેમજ ઋષિપંચમીનો દિવસ જૈન પરિવારોમાં ખૂબ જ મહત્વનું હોવાનું સ્થાનિક જૈન પરિવારો જણાવી રહ્યા છે. નિશ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કેશોદની બજારોમાં પીઓપીની મૂર્તિઓની બોલબાલા. સોમવાર અને ગણેશ ચતુર્થીનો દિવસ હોય ત્યારે કેશોદ શહેર તથા તાલુકાભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેશોદની બજારોમાં ગણપતિની પીઓપીની મૂર્તિઓની બોલબાલા જોવા મળી. આ ગણપતિની મૂર્તિઓ બનાવનાર રાજસ્થાની કારીગરો વર્ષોથી કેશોદમાં ગણપતિની પીઓપીની મનમોહક મૂર્તિઓ તૈયાર કરવામાં 4 મહિના પહેલાં તૈયારીઓ ચાલુ કરે છે. જોકે પીઓપીની મૂર્તિઓ બનાવી વેચાણ કરી કારીગરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવનાર હોવાની ચર્ચાથી મૂર્તિઓની માંગ ઘટતા આ વર્ષે સસ્તા ભાવે વેચાણ કરી તૈયાર કરેલી મૂર્તિઓ પડતર પડી ન રહે તે માટે ઓછા ભાવે પણ વેચાણ કરવાનું કારીગરો જણાવી રહ્યા છે. તો સોમવારને ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણપતિની આ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. તો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે જુદા જુદા ગણપતિ ઉત્સવો દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે શહેરના માંગરોળ રોડ પર કારીગરોએ તૈયાર કરેલી મનમોહક ગણપતિની મૂર્તિઓ બનાવવાની તૈયારી પૂર્ણ કરી મૂર્તિઓના વેચાણ માટે મૂકવામાં આવી. તો અનેક લોકોએ પીઓપીની ગણપતિની મૂર્તિની ખરીદી કરી વિવિધ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવી. મનીષ ટાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.